જીતવાના છીએ. ફરીકવાર જણાવી દઈએ, સુરતમાં એક આગની ઘટના સામે આવી છે. સુરતના એક માર્કેટમાં ચોથા માળે એકાએક આગ લાગી ગઈ છે અને આગ લાગતાની સાથે જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયરની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ ચૂકી છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન જારી છે. જો કે શા કારણે આગની ઘટના બની તે વિશે તો કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ ચોથા માળે આગની ઘટના ઘટતા દોડધામ મચી ગઈ હતી. ત્યારે હાલ તો આગને બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે માર્કેટના ચોથા માળે. જોકે સુરતમાં આ પ્રકારે એકવાર એક આગની ઘટનાઓ વધુ સામે આવી રહી હોય તેવી ઘટનાઓ થોડા સમયથી સામે આવી રહી છે. ત્યારે દ્રશ્યો અમે બતાવી રહ્યા છીએ આપને. આ ઇમારત છે જેના ચોથા માળે આગ લાગી છે. તો આગની ઘટના જ્યારે અહીં અંજામ પામી છે ત્યારે એક તરફ દોડધામ મચી હતી. ફાયર વિભાગના અધિકારીઓ પણ અહીં દોડી આવ્યા હતા. 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. આગ પર આગ લઈને કોઈ જાનહાનિ ન થાય તે માટેના પણ તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જોકે આપણે જણાવી દઈએ, હાલમાં સમાચારો મળી રહ્યા છે કે આગ પર હવે સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. જોકે થોડા સમય માટે આગને લઈને દોડધામ ચોક્કસથી મચી હતી. આગ શા કારણે લાગી તે વિશે જાણકારી સામે નથી આવી, પરંતુ આગની ઘટનાને ગંભીરતાથી લેતા અહીં ફાયરની 10 ગાડીઓ પહોંચી ચૂકી હતી અને ત્યારબાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગળ જોઈશું.